નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળીશું અમદાવાદ સ્થિત ગાયિકા નમ્રતા શોધનને, જેઓ 3 દાયકાથી સંગીત ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી રહ્યા છે અને તેમની બધી જ પ્રસ્તુતિ તેઓ વિના મૂલ્યે કરે છે અને સારે ગમથી સારવાર નામે અભિયાન પણ ચલાવે છે અને મહદ અંશે તેઓ ભક્તિ સંગીત રજૂ કરે છે પણ ખૂબ જ મજાનું કાવ્ય સંગીત પણ ગાય છે. તેઓ સંગીત વિશારદ છે અને સંગીત કલા સાધનાને દર્દીઓની સારવાર માટે ઉત્તમ રીતે વાપરે છે. સ્વસ્થ વ્યક્તિને સંગીત અને શબ્દ બળ આપે છે, જ્યારે દર્દીને ઉત્સાહ અને આશા આપે છે. આવો એમના શબ્દોમાં એમને સાંભળીએ. તો આવો મળીએ નમ્રતાજી શોધનને. નમ્રતાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોને એ બતાવો કે આપે આ જે સંગીતની યાત્રા છે એ ક્યારે અને કેવી રીતે શરૂ કરી? ખૂબ જ નાની ઉંમરમાં મારી માતાનો મંત્ર હતો કે સમયનો સદુપયોગ કરવો, નવરા બેસી રહેવું નહીં. એટલે એમણે મને ચિત્રકલા, નૃત્યકલા અને સંગીતના શિક્ષક રાખ્યા. થોડો સમય ગયો એટલે એમને લાગ્યું સંગીતમાં એમનું મારું વિશેષ ધ્યાન છે. તો એમણે દૂર આકાશવાણી પર, એ વખતે કૃષ્ણકાંતભાઈ પરીખ હતા, એમની ગાઈડન્સ નીચે મને સંગીત આગળ શીખવવાનું ચાલુ કર્યું. જી, તો આપને વ્યક્તિગત રીતે કયા પ્રકારનું સંગીત ગમે છે? બેઝિકલી મને ભક્તિ સંગીત બહુ જ પ્રિય છે. મને ભક્તિ સંગીત એ ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે, એટલે મને ભક્તિ સંગીતમાં ખૂબ જ આનંદ થાય છે અને ઇટ કેન હીલ સો મેની. સો આઈ ફીલ ભક્તિ સંગીત ઇઝ ક્લોઝેસ્ટ ટુ માય હાર્ટ. સો ભક્તિ સંગીત ઇઝ માય, પણ બીજું પણ સંગીત મને રાસભીના ક્લાસમાં જવાથી ઘણું સુગમ સંગીતનું ગાઈડન્સ મળ્યું, એટલે આઈ લાઈક ટુ સિંગ સુગમ સંગીત ઓલ્સો સમટાઈમ્સ. અને એક મારી બહુ જ ફેવરેટ રચના છે જે ભક્તિ સંગીતમાં નાના બાળકો પણ ગાય છે, એ 2 લીટી તમને સંભળાવીશ. જી. જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો, જે બગડ્યું સુધરવાનું જરા શ્રદ્ધા રાખો. આંખ આપણી પોતાની છે એ તો સમજો, આંખ આપણી પોતાની છે એ તો સમજો. એનું સપનું ફળવાનું જરા શ્રદ્ધા રાખો, જે બગડ્યું સુધરવાનું જરા શ્રદ્ધા રાખો. એક બારણું બંધ થયું તો રંજ શું એનો, એક બારણું બંધ થયું તો રંજ શું એનો. દ્વાર બીજું ઉઘડવાનું જરા શ્રદ્ધા રાખો, જે બગડ્યું સુધરવાનું જરા શ્રદ્ધા રાખો. ખૂબ જ સરસ. જી, અત્યારે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને માનસિક રીતે કોઈ તકલીફ હોય કે એમ થાય કે થોડું ઘણી પણ ચિંતા થતી હોય કે તો એક ગીતો સાંભળે કે એવું કંઈ સરસ સંગીત સાંભળે તો એ એમનું લેવલ જે છે ડિપ્રેશનનું એ નીચું આવી જતું હોય છે. ખૂબ જ સરસ એ લોકોને મેડિટેશન મળી જતું હોય છે. તો આપ અમને જણાવો કે શબ્દ અને સૂરની લોકોના માનસ ઉપર, શ્રોતાઓના માનસ ઉપર કેવી અસર થતી હોય છે અને આપને કોઈ ક્યારે એવો પ્રતિભાવ મળ્યો છે ખરો? આ હું તમને 2 એક્ઝામ્પલથી સમજાવીશ. એક મારી પાસે બેન શીખવા આવે છે, એમનો દીકરો દિવાળીમાં ગુજરી ગયો હતો તો એ 2-3 દિવાળી સુધી બહાર આવી નહોતા શક્યા, એ ઘરની બહાર જ નહોતા નીકળતા. પણ એકવાર એમના ફ્રેન્ડ મારી ક્લાસમાં લઈને આવ્યા એમને, તો એમને જ્યારે કોઈ દી આનંદ હેલી અપાર એક એવું રચના છે એવી એ એમણે સાંભળી તો એમને એટલું બધું બળ મળ્યું અને ત્યારથી રેગ્યુલર ક્લાસમાં આવે છે. એની 2 લીટી તમને જો સાંભળશો તો ખરેખર હિલિંગની ઇફેક્ટ કેવી થાય એ તમને ખ્યાલ આવશે. શ્રદ્ધા હોળી લઈ હાલો ભાઈ, હેતનું હલે સુહાતે, હરિનામ દઈ હાલે રાખો, કોઈ આવે ના આવે સંગાથે. ભેદ ન પામ્યો સંસાર ભાઈ, અજવેનો કારોબાર, ગોઠવતો કરતાર બધું ગોઠવતો કરતાર. કોઈ દી આનંદ હેલી અપાર, કોઈ દી આસુડાની ધાર, સુખ પછી દુખ, દુખ પછી સુખ, ગોઠવતો કરતાર બધું ગોઠવતો કરતાર.
ખૂબ જ સરસ, ખૂબ જ ખરેખર એમ થાય કે આમાંથી એક ક્યાંક અલગ દુનિયામાં આપણે પહોંચી ગયા હોય ને, કે સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન્સ આપણને મળે છે આમાંથી. આપ નમ્રતાજી જે સુર અને સંગીતની બિન વહેંચવાની, બિન વ્યવસાયિક જે પ્રસ્તુતિ કરો છો અને તેમાંથી જે આવક એકત્રિત થાય છે એ આપ કિડની ફેલ્યોરના દર્દીઓ માટે વાપરો છો, તો જ્યારે આજે એમ કહેવાય કે કળિયુગ ચાલી રહ્યો છે, બધા જ સ્વાર્થી, મોટા ભાગના લોકો સ્વાર્થી હોય છે, એવા યુગમાં આજે તમારા જેવા વ્યક્તિઓ બહુ જ ગણા ગાંઠ્યા મળે છે, તો આપની પાસેથી એવી મને જાણવાની ઈચ્છા, અને અમારા દર્શક મિત્રોને પણ કદાચ થતી હશે, કે આપને ક્યાંથી આવું બધું કરવાની પ્રેરણા મળી, કે આપની જે ટેલેન્ટ છે એને વહેંચી અને એમાંથી જે એકત્રિત થાય એ કિડનીના જે દર્દી છે એના એ લોકો માટે વાપરવાની ઈચ્છા કેવી રીતે આપને સૂજ્યું? એ ઈશ્વરની કૃપા છે કે ભગવાને ઘણું આપ્યું છે, જરૂરથી ઘણું વધારે આપ્યું છે, તો મને થયું કે કેમ આપણે ઈશ્વરને પાછું ના આપી શકીએ આપણી કળા થકી. એટલે જે પણ સીડી બનાવીએ એની મેકિંગ કોસ્ટ સિવાય અમે બધું જ હોસ્પિટલમાં મોકલી આપીએ છીએ. ડાયાલિસિસ ઇઝ અ ડિઝીઝ વિચ નીડ્સ કોન્સ્ટન્ટ ફંડિંગ. એટલે મને થયું કે વાય નોટ કે આપણે જે પણ સીડીમાંથી આવક થતી હોય અને પ્રોગ્રામ્સમાંથી આવક થતી હોય તો દર્દીઓ માટે સતત મોકલતા રહીએ. એટલે એ રીતે આઈ વોઝ ઇન્સ્પાયર્ડ બાય નિકિતા ઘિયા. નિકિતા ઘિયા એક ડાયાલિસિસ પેશન્ટ હતી અને જેના એના મમ્મીએ એને કિડની આપી હતી, અને શી વોઝ ડાન્સિંગ એન્ડ ગિવિંગ ધ ફંડ્સ ફોર ડાયાલિસિસ. તો મને થાય કે ડાયાલિસિસ પર રહીને જો નિકિતા આવું કરી શકે તો હું તો ભગવાન નોર્મલ આપીને આટલી કલા આપી છે તો વાય નોટ ગીવ બેક. તો અલોંગ વિથ સત્સંગ પરિવાર, મારા લગભગ 200 સ્ટુડન્ટ્સ છે, તો વી ઓલ જોઈન ટુગેધર અને વી ગીવ ઇટ ફોર ડોનેશન, વિચ યુ કેન સી મોર ઓન સત્સંગ પરિવાર અને સ્પર્શ ફાઉન્ડેશનના પેજ ઉપર વધારે જોઈ શકશો. જી, આપ જે સીડીની વાત કરો છો તો એ કેવી રીતે સહાયરૂપ થાય છે અને ક્યાંથી મળે છે? શું એ ફ્રીમાં મળે છે? મેકિંગ કોસ્ટ સિવાય અમે કશું નથી રાખતા, લાઈક આઈ સેડ. પણ તમને આ વધારે યુ કેન સી ઇટ ઓન સ્પર્શ ફાઉન્ડેશન એન્ડ સત્સંગ પરિવારના પેજ ઉપર. પણ એનામાંથી જે રકમ મળે, એક તો દેર ઇઝ અ ડ્યુઅલ હિલિંગ, મારું ચાલે ને તો ડિલીટ બટન ફોર પેઇન, મારે એવું કરવું છે ટુ હુ એવર આઈ કેન. અને સીડી થકી સાંભળવાથી હિલિંગ થાય અને જે નાણાં આવે એનાથી દર્દીઓની સારવાર થાય. એટલે સારી ગમતી સારવારની એના ડ્યુઅલ સેન્સ. એટલે મારા સ્ટુડન્ટ હસીને એવું પણ કે સારે ગમતી સારવાર નહીં, આ સારે ગમકી સારવાર છે. સારે ગમકી, સાચી વાત છે. એટલે બધી જ રીતે ફાયદો જ ફાયદો થાય છે. તો આમાં તમે જે ગીત સંગીત ગાઓ છો તો, અને સીડી જે એની વાત કરી, તો એમાં થીમ બેઝ પણ હોય છે ખરું? અમે લોકો ઘણા પ્રોગ્રામ થીમ બેઝ કર્યા, લાઈક વન વોઝ સારી ગમકથી સારવાર, વોયેજ ઓફ ધ સોલ, સુર શબ્દની અનંત યાત્રા, મીરા એઝ અ સોશિયલ રિફોર્મર. મીરા મને બહુ જ વાલી છે, એટલે મીરાના એક પદ તમને સંભળાવું. જી. અપને મંદિર મે બેઠ બેઠ કર, અપને મંદિર મે બેઠ બેઠ કર, ગીતા ભાગવત બાચુંગી, હરિ ગુણ ગાવત નાચુંગી, હરિ ગુણ ગાવત નાચુંગી, જ્ઞાન ધ્યાન કી ગઠરી બાંધ કર, જ્ઞાન ધ્યાન કી સાની સાધા સા પ મગ પ સાની રે નિધા સા પ મગ પ, જ્ઞાન ધ્યાન કી ગઠરી બાંધ કર, હરિ હર સંગ મે લાગુંગી, હરિ ગુણ ગાવત નાચુંગી, હરિ ગુણ ગાવત નાચુંગી. ખૂબ જ સરસ, ખૂબ જ એમ થાય કે એમાં ખોવાઈ જઈએ છે તમે જ્યારે ગાતા હો છો ત્યારે. જી, આ સિવાય બીજી કોઈ થીમ રાખો છો કરાતા? પછી અમે વન સ્ટેપ ફર્ધર ગયા, મેનોપોઝ વિથ મ્યુઝિક એન્ડ વર્ડ્સ. એટલે મેનોપોઝમાં ઘણી મહિલાઓને ખૂબ જ પ્રશ્નો સતાવતા હોય છે, તો વી થોટ વિથ મ્યુઝિક એન્ડ વિથ વર્ડ્સ વી કેન ગીવ અ લોટ ટુ ધ વિમેન. એટલે દેર ઇઝ અ વેરી નાઇસ સીડી વિથ મેનોપોઝ વિથ મ્યુઝિક એન્ડ ટોક, જેમાં દર્શનાબેને ખૂબ સુંદર રીતે મેનોપોઝ સમજાવ્યું છે અને એને જે સપોર્ટ કરે એવા મેં ટ્રેક્સ આપ્યા છે. જી, આપણે જે તમે મેનોપોઝની વાત કરી તો એ ઉપરથી મને એ યાદ આવ્યું કે અમારો આજે આપણો પ્રોગ્રામ છે હેલો સખી, એ મહિલાઓને અંતર્ગત હોય છે, તો એ ઉપરાંત પણ તમે કંઈ બીજું કરવાની ઈચ્છા રાખો છો ખરા?
સ્ત્રીઓ માટે થઈને, મહિલાઓ માટે થઈને, કોઈ પણ પ્રકારનું સંગીત જેના જેની સારવાર થઈ શકે એને વધારેમાં વધારે પહોંચે એવી મારી ઈચ્છા છે. વોટ એવર આઈ કેન ડુ. સુગમ સંગીતમાં બી આવી રીતે અમે એક અખતરો કર્યો હતો. ઋષભભાઈની એક રચના સંભળાવું એના માટે, કે પતિ પત્નીમાં જયારે વિખવાદ થયો હોય તો એક આ ખૂબ સુંદર રચના છે. અખતરો એક કરીએ ચાલ આજે, ભૂલી જઈએ જરા ગઈ કાલ આજે. અખતરો એક કરીએ ચાલ આજે, ઘણું મુશ્કેલ સાથે ચાલવું છે. જુદી છે કઈ, જુદી છે કઈ, જુદી છે કઈ તમારી ચાલ આજે. ભૂલી જઈએ જરા ગઈ કાલ આજે. ખૂબ જ સરસ. જે એવું લાગે છે કે આ સીડી ઘરમાં રાખવી જોઈએ, કે જ્યારે પણ આવો કોઈ નાનકડો ઝઘડો થાય કે એવું થાય ત્યારે ચાલુ કરી દઈએ તો કદાચ એ વાતાવરણ આખું ચેન્જ થઈ જશે. જી, આ સિવાય બીજા કયા વુમન્સને, મહિલાઓને કયા કયા બાબતોમાં, જેમ કે વર્કિંગ વુમેન છે, રાઈટ, તો એક બીજી જ્યારે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં લેડીઝની ડિલિવરી થતી હોય ને ત્યારે એમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવાના સંગીત ખૂબ મદદ કરે છે એવું ડોક્ટર્સે નોટિસ કર્યું છે. વિચ હેઝ ઓલ્સો બીન રિપોર્ટેડ ટુ અસ, કે બ્લડ પ્રેશરની ગોળી ઓછી થઈ જાય છે, શાંતિથી ડિલિવરી થાય છે. અને માં યાદ રાખે છે કે અરે આ મારું બાળક થયું ત્યારે આ ગીત વાગતું હતું, એટલે એને બહુ પ્રિય થઈ જાય છે રચના. જી જી જી, બિલકુલ સાચી વાત છે. ને મને આજે તમે વાત કરી એના ઉપરથી અમારા એક રિલેટિવ છે યાદ આવી ગયા કે એમને નોર્મલ ડિલિવરી જ્યારે થતી હતી ત્યારે નર્સ પોતે ગાતા ગાતા ડિલિવરી કરાવી, અને ખૂબ જ સરસ એમને પોતાને પણ ખ્યાલ ના આવ્યો એ રીતે થઈ ગઈ હતી. જી નમ્રતાબેન, આપણે એ આગળ વાત કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ એક મુકામ પર પહોંચે છે ત્યારે એની પાછળ કોઈનું પીઠબળ હોય છે, કોઈનું કોઈની પ્રેરણા હોય છે, તો આપની બાબતમાં કોની પ્રેરણાથી આપ એટલે સુધી પહોંચી શક્યા? સૌથી પહેલા તો ઈશ્વર. ઈશ્વર મારી જોડે સતત છે એવું મને સતત લાગ્યા કરે છે. મારા માતા પિતા ખૂબ જ મારી બહુ જ ઇન્સ્પિરેશન છે. નિકિતા ઓફકોર્સ, અને બહુ જ મોટી ટીમ છે. મારા ગુરુજનો, સ્વરકારો, ડૉક્ટર દર્શના હેઝ રિયલી બીન વેરી સપોર્ટિવ, અને અમારા બહુ જ બધા વોલન્ટિયર્સ, સીન એન્ડ અનસીન હેન્ડ્સ વિચ આઈ કેન નોટ ડિસ્ક્રાઇબ, એટલા બધા હાથ મને મદદ કરે છે, તો એ ઈશ્વરની કૃપા જ માનું. જી, એટલે એવું કહેવાય છે નમ્રતાજી કે જ્યારે તમે કોઈ સાચા રસ્તે અને સારા રસ્તે ચાલતા હોય ત્યારે કુદરતી રીતે બધા તમને મદદરૂપ થતા જ હોય છે. આગળ આપણે આ વિશે ઘણું બધું જાણવાનું બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સારે ગમથી સારવાર સુધી. જી, આપણે નમ્રતાજીને આગળ વાત કરીએ. જી નમ્રતાજી, આપ કઈ કઈ ભાષાઓમાં ગાઈ શકો છો? મેઇનલી હું ગુજરાતીમાં ગાઉં છું, પણ ગુજરાતી, પંજાબી, ઇંગ્લિશ, હિન્દી એ બધી ભાષા, સંસ્કૃતમાં પણ અમે લાસ્ટ યર પ્રયોગ કર્યો હતો સંસ્કૃત ભારતી સાથે, અને દેટ વોઝ અ વેરી પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ ધ પીપલ, કે સંસ્કૃતમાં ગુજરાતી ગીતો ટ્રાન્સલેટ કરીને ગાઈએ તો એક જુદો આનંદ મળે છે. અને પ્લસ સંસ્કૃત સાથે વી ઓલ્સો સિંગ વન પેરેગ્રાફ ઇન સંસ્કૃત એન્ડ ગુજરાતી, તો લોકો સુધી પહોંચે. જી, અને આપનું જે કહેવાય ને કે શાળા અને કોલેજ, એ ક્યાં તમારું સ્કૂલિંગ્સ ને કોલેજિંગ ક્યાં પૂરું થયું? શાળામાં હું માઉન્ટ કામલમાં જતી હતી, માઉન્ટ કામલ હાઈ સ્કૂલ વોઝ માય સ્કૂલ, અને પછી ઝેવિયર્સ કોલેજથી મેં બેચલર્સ કર્યું અને યુનિવર્સિટીથી માસ્ટર્સ ઇન ઇંગ્લિશ કર્યું. જી નમ્રતાજી, આપ એટલું સરસ ગાઓ છો, ખૂબ જ સરસ આપનો અવાજ છે, તો આપ ફિલ્મી સંગીત પણ ગાઓ છો ખરા? ફિલ્મમાં જો ભજન આવતું હોય ને તો ચોક્કસ ગાઉં, એમાં મારું બહુ જ પ્રિય છે. બડા નટખટ હે યે કિશન કન્હૈયા, કા કરે યશોદા મૈયા. બડા નટખટ હે. ખૂબ જ સરસ. જી, આપે આપ ધાર્મિક ગીતો ગાવામાં વધારે રસ ધરાવો છો, તો ધાર્મિક સંગીત એ પણ કોઈ સીડી બનાવી છે કે ખરું? બહુ જ બધી રામ કૃષ્ણ જૈન સ્તવનની પણ સીડી છે, અને વી હેવ ડન થીમ બેઝ કાર્યક્રમના પણ અમારી રેકોર્ડિંગ્સ છે. જે પણ પછી
પાર્ટી કહે કે અમને આ રીતની જોઈએ, તો કસ્ટમ મેડ પણ જે લોકોને ગમતા હોય એ ઈશ્વરની સીડી અમે લોકો સુંદર પેકિંગ કરીને ઇન ટુ પેક્સ ઓફ ટુ ઓર ફોર, વોટ એવર જે એમને ગમતું હોય, વી ગીવ ઇટ એઝ કોર્પોરેટ ગિફ્ટ તરીકે પણ બહુ લોકો ડોનેશનમાં એવી રીતે મદદ કરે છે. એ બધાનો ઋણ સ્વીકાર કરું છું. જી જી, ખૂબ જ સરસ. અને જી, હમણાં નવરાત્રી, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો એ વિશે પણ કોઈ તમારું પ્લાનિંગ ખરું? બેઝિકલી હું નવરાત્રીમાં ગરબા ગાવા નથી જતી, પણ માની રચનાઓ મને ખૂબ પ્રિય છે. એમાં એક તમને સંભળાવું તો, માડી તારો વીંઝણો ધીરે ધીરે વાય, ગબ્બર ગોખે દીવડો તારો ઝગમગ ઝગમગ થાય, માડી તારો વીંઝણો. ખૂબ જ સરસ જી. એમ થાય કે આ જો આ ટાઈપનું ગીત ગાવામાં આવે તો લોકો રમતા પણ બંધ થઈ જાય કદાચ. જી, આ જે સીડીનો ઉપયોગ કેવી રીતે કરે છે? ઘણા લોકો સીડી બાળક જન્મે ત્યારે આપે છે, ઘરના વાસ્તુ પર આપે છે, 75મી વર્ષગાંઠ હોય, 80મી વર્ષગાંઠ હોય ત્યારે એ રીતે ગિફ્ટ તરીકે આપે છે. અને હૃદય સુધી એમને તો પહોંચે જ છે, પણ બીજા જે શ્રોતાઓ હોય એમને પણ ખૂબ જ આનંદ થાય છે. એટલે વી આર થેન્કફુલ ટુ ધ લિસનર્સ એન્ડ ધ ડોનર્સ હુ હેવ ટેકન ધીસ ટાસ્ક અને મિશન અહેડ. જી, આપ સર્વધર્મ સંભાવ કહેવાય ને કે એવું તમે કરી શકો છો. તો જન્માષ્ટમી છે, પછી દિવાળી છે, તો એવા પ્રસંગોએ પણ કોઈ કાર્યક્રમ કરો છો ખરા? જન્માષ્ટમી એ અમારા બધા શ્રોતાનો ઉત્સાહ એટલો બધો હોય, કોઈક વાર હું ઢીલી પડી જઉં તોય બહુ જ ધક્કા મળે કે ના ના કરો જ કરો જ. એટલે પછી અમે લોકો હોલ બુક કરીને સરસ રિહર્સલ કરી અને પછી ગમતી રચનાઓ કોઈક અમુક જાણીતી રાખીએ, અમુક હું એની માટે પછી મહેનત કરીને નવી પ્રિપેર કરું, કોઈક વાર કમ્પોઝ પણ કરું. એટલે એમાં એક છે રાધાની વેદના, એ મને ખૂબ ગમે છે. રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના જાણી, હૈયાના ગોખલામાં સાચવીને રાખીને હોઠ પર ક્યારે નાણી. રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના જાણી. ખૂબ જ સરસ જી, ખૂબ જ સરસ. અમને આજે સરસ ચાન્સ મળ્યો છે આપના ગીતો સાંભળવાનો. આપણી સાથે કુંજ બાળા મુંબઈથી જોડાયા છે. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી કુંજ બાળાજી. નમ્રતાબેન, જી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. મારી બેબીને ડાયાલિસિસ થાય છે અને એને પણ સંગીતમાં ખૂબ રસ છે, તો એ કયા સૂર ગાય કે જેથી એને કિડની પર અસર થાય અને કિડનીમાં સુધારો થાય? જ્યાં સુધી હું જાણું છું બેન, સારા શબ્દો અને અપલિફ્ટિંગ શબ્દો હોય ને, ઇન્સ્પાયરિંગ શબ્દો, રાગ અને એ બધું તો ડઝ હેલ્પ અસ, પણ જે અપલિફ્ટિંગ શબ્દો હોય ને એ બહુ જ મદદ કરે છે પેશન્ટને. એટલે આઈ બિલીવ પોઝિટિવ સોંગ્સ વિથ અ ગુડ મેસેજ આર વેરી ગુડ ફોર ધ પેશન્ટ. જી, એટલે કે અમે કુંજબાળાજી, અમે એવો આશા રાખીએ છીએ કે આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. જી નમ્રતાજી, આગળ આપ જણાવો કે પુણ્યતિથિથી શ્રદ્ધાંજલિ વિશે જણાવો થોડું. સૌથી પહેલાં મારા કાર્યક્રમ મેઇનલી શરૂ થયા શ્રદ્ધાંજલિથી. જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે ખૂબ જ લોકો મારી પાસે આવતા અને શ્રદ્ધાંજલિ માટે વી સ્ટાર્ટેડ ડુઈંગ, અને શ્રદ્ધાંજલિમાંથી વધારે લોકોને જાણ થઈ, પછી ધીમે ધીમે વાસ્તુ પ્રસંગે, બાળકના જન્મ પ્રસંગે, 75મી વર્ષગાંઠ, ખાસ તો 75મી વર્ષગાંઠવાળા બહુ જ અમારે સેલિબ્રેશનમાં તે આસ ફોર પ્રોગ્રામ, અને અમને એ આનંદના ગીતો શેર કરવાની બહુ જ મજા આવે, કારણ કે શ્રદ્ધાંજલિમાં અમે એ પણ અમે બહુ જ અપલિફ્ટિંગ સ્પિરિટવાળા જ કરીએ. સો મેઇનલી શ્રદ્ધાંજલિ એન્ડ ધેન બર્થડે, વાસ્તુ અને આ બધી ઓકેઝન્સ પર. જી જી, એટલે આગળ તમારા ભવિષ્યમાં શું પ્લાનિંગ છે? આગળ શું કરવા હજી ઈચ્છો છો? સમાજને શું આપવા હજી ઈચ્છો છો? બસ ભગવાનને એ જ પ્રાર્થના કરું કે વધારે ને વધારે સંગીતથી શ્રોતાઓ સુધી પહોંચી શકું અને અનેક જીવન સુંદર બનાવી શકું, જેની રચના મને ખૂબ ગમે છે. જીવન સુંદર બનાવું તો
તુજને ગમે ખુદ ખેલુંને ખિલાવું તો તુજને ગમે જીવન સુંદર બનાવું તો તુજને ગમે બંધ મુઠ્ઠી વડે થાય ક્યાંથી નમન બંધ હૃદય બને ના સમર્પણ જીવન બંને ખોલીને આવું તો તુજને ગમે ખુદ ખેલુંને ખિલાવું તો તુજને ગમે જીવન સુંદર બનાવું તો તુજને ગમે. જી, એટલે એમ કહેવાય ને કે સંગીતનો સાગર જ તમારી અંદર રહેલો છે અને એની તમે લહાણી કરી રહ્યા છો. અને જતા જતા નમ્રતાજી, મને એ જાણવાની ઈચ્છા થશે કે હવે નવરાત્રિને થોડા દિવસો જ બાકી રહ્યા છે, ગણતરીના કદાચ કલાકો એમ કહીએ તો પણ ચાલે, તો પછી શા માટે એક માતાજી માટેનો ગરબો થઈ જાય? ગરબો તો મને બહુ નહીં આવડે, પણ મને એક બહુ જ અવિનાશભાઈની રચના છે. તીજને ઘોડીએ સૂરજનું હાલ રેડું ગાતા ગાતા સંધ્યા બોલી રમતા રમતા અજવાળી રાતે માય દૂધનો કટોરો દીધો ઢોળી ગરબે રમવા માળ્યો ઢોલી. ખૂબ સરસ. જી ચેતનાબેન ગોધરાથી આપની સાથે જોડાયા છે. જી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. જી ચેતનાબેન. હા, હું ગુજરાતી ચેતનાબેન ચોકસી બોલું. મારી દીકરી, અમે જૈન છીએ અને મારી દીકરી એટલે અમારા જૈન સ્તવન સજ્જાએ બહુ સરસ રીતે પ્રતિક્રમણમાં બોલે છે અને 4 એક્ઝામ આપેલી છે. હું બેનને દેખીને એમનાથી વધારે એમ એ થઈ ગઈ છું, તો એને હવે કઈ લાઈન આપું? શબ્દ બી બધા સરસ અને અવાજ પણ એનો બહુ જ ફાઇન છે, એમ હવે શેમાં એને વધારે એ કરું? એમ અમે એવું માનીએ કે બાળકને જે ગમતું હોય ને એમાં જે આગળ જાય તો ખૂબ સારું થાય. આપણે કરીએ એના કરતાં બાળક કે ને મારે આ કરવું છે એ કરે તો આઈ થિંક દેટ વુડ બી બેટર રિઝલ્ટ. એક જૈન સ્તવન તમારી માટે બે લાઈન. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. ખૂબ સરસ, ખૂબ. જી નમ્રતાજી, અમારા જે મહિલા દર્શક મિત્રો છે એમને આપ એક મેસેજ આપો, આપ શું કહેશો? આપના જીવનમાંથી શું લઈ શકે છે ને એમણે શું કરવું જોઈએ? આટલા વર્ષોમાં મને એવું લાગે છે કે દરેક સ્ત્રીમાં એક કળા અંદર ભગવાને મૂકેલી જ છે. એ કળા તમે પોતાની જાતને ઢંઢોળીને એ કળા બહાર કાઢો અને ચોક્કસ એની પર કોન્સન્ટ્રેટ કરો, કારણ કે આફ્ટર અ સર્ટન એજ યુ નીડ ટુ બી વિથ યોર સેલ્ફ. એટલે જો તમે તમારી સાથે રહેવા માંગતા હો તો પોતાની કળા બહાર કાઢો, માણો અને બધાને વહેંચો. ખૂબ ખૂબ સરસ. એટલે કે પોતાની પ્રતિભાને ઓળખી અને એને આગળ વધારવી જોઈએ. જતા જતા એક થોડું હજી મને લોભ થાય છે કે ગીત સાંભળી લઈએ જે તમને ખૂબ ગમતું હોય. મારું તો બધા જ ગીત મને ખૂબ જ ગમે છે. મીરાનું કોઈ એક ગીત આપ સંભળાવો. મોર પીછાના મંજીરા વાગે છે, ક્યાંક મીરા બાઈ હો એવું લાગે. મોર પીછાના મંજીરા વાગે છે, ક્યાંક મીરા બાઈ હો એવું લાગે. ક્યાંક મીરા બાઈ હો એવું લાગે છે. ક્યાંક મીરા બાઈ હો એવું લાગે. ખૂબ 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 જ સરસ. આજે અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને નમ્રતાજી આટલી સરસ આપે સંગીત વિશેની માહિતી આપી અને આટલું સરસ પોઝિટિવ વાઇબ્રેશન આખા સ્ટુડિયોમાં ઊભું થઈ ગયું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, બધા જ પોતાના માટે જીવતા હોય છે, જ્યારે આ યુગમાં કેટલાક લોકો એવા હોય છે જે સમાજ માટે જીવતા હોય છે અને એવા જ એક ઉદાહરણને આજે આપણે મળ્યા. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.